दिलीप सिडनी हेलो जय श्री अपने तमें यूएसना दान नाम समझायुं तुं पण खाली अभयदान आपणे जेम कह्युं धर्मेशभाई पूछ्युं घणुं खरुं आई गयुं पण अभयदानमां आपणे जेम दादाए कह्युं छे तो आपणे एक महात्माने बीजा महात्माने बीक रहे तो એ આપણે જાણવું છે કે આપણે અભય લાગે ટોટલી આપણે કોઈ જાતનો કોઈનો ભય ના રહે આપણને બરાબર એટલે એ છે ને હા ઠેઠ પીએચડી પૂરું થવાનું છેલ્લું હશે ને છેલ્લું વર્ષ છેલ્લો મહિનો ત્યારની વાત છે આપણે હમણાં કોઈને દુઃખ ના થાય એટલું ઉકેલ લાવવાનું બહુ થઈ ગયું મારું અભયદાનનું દાન નહીં થાય તો મારું શું થશે એટલે મારાથી મૂકો ને હવે એ અભયદાનનું છેલ્લું સ્ટેશન છે એ જ્ઞાન જાણી રાખવાનું અત્યારે તો કોઈને દુઃખ થાય છે તો એક મહાત્મા બીજાને દુઃખ થતું હોય તો બંને પોતપોતાની રીતે પ્રતિકરણ કરવાના આ મને દુઃખ આપે છે એવું મને દેખાય છે મારી ભૂલ કહેવાય એમ કરીને મારે પ્રતિકરણ કરવા મારા નિમિત્તે એમને દુઃખ આપવું પડે છે એમનો દોષ નથી કહેવા એમના હિસાબે મને એમ દુઃખ આપવાનો વખત આવે માટે એમનો દોષ નથી મારા નિમિત્તે એમને આપવું પડ્યું એના આપણે પ્રતિકરણ કરવાના અને પહેલાં આપનારા હોવો મારાથી જ એમને દુઃખ પહોંચી જાય છે એના પ્રતિકરણ કરવાના અભયદાને યાદ કરીને કરવાની જરૂર નથી શું એ તો એકદમ છેલ્લું સ્ટેશન હવે ઉતારવાની ગાડી થાય ને ત્યારે એ દશા આવીને ઊભી હોય એટલે બહુ આગળનું છે એ તો એટલે આ દાદાની સ્થિતિ જેવી લોકો ને આપણે અત્યારે આપણે ધ્યેયમાં બરાબર છે પણ હમણાં તો આપણે કોઈને દુઃખ ના થાય કોઈને ભય ના લાગે બધું ખ્યાલમાં રાખજો અને એ કે ને મારો અભયદાન ચૂકી જવાય છે એવું બધું બોલવું નહીં અને મહાત્માને બીક લાગે ને તો આમાં શું સમજવું ધારો કે મને તમારા પર દ્વેષ હોય અને દ્વેષ વધારે પડતો ચીકણો થાય ને પછી તમારો ભય ઉત્પન્ન થાય મને એટલે આ પછી હું દઉં ને ત્યારથી જ મને એમ થાય કે આ પેલો આવ્યો હો કારણ મને દ્વેષ થઈ ગયો છે તમારી માટે એટલે એ દ્વેષમાંથી પછી મને ભય ઉત્પન્ન થાય મૂળ નિયમ આટલો છે ભય તમે આપતા નથી બસ આપણે કંઈક અપમાન તમે કર્યું એટલે મને તમારી માટે અભિપ્રાય બેસી ગયો હોય પછી અભિપ્રાય પરથી પછી હું મને અભિપ્રાય નેગેટિવ અભિપ્રાયનું ફળ છું તો દ્વેષ થયા કરે બસ આવો જ છે ને તેવો છે ને આવો છે ને તેવો છે પછી નેગેટિવ વધતું જાય એમ દ્વેષ વધતો જાય એ દ્વેષમાંથી પછી ભય ઉત્પન્ન થાય એટલે પૂછે શું થાય કે બિંગ કોઓર્ડિનેટર તરીકે આપણે કહ્યું ને બે જણને સેવા આપવાની હોય ને તો આપણને ખબર છે કે આ એક પ્રકૃતિની બીજી પ્રકૃતિની ભયંકર બીક લાગે છે કે આ તો એકબીજાને તાપ ના થઈ જાય એટલે આપણે એવું ધ્યાન રાખીએ કે જે કામમાં બી આપણે દાદાનું સારું થાય તો એ વખતે આપણે એવું કઈ રીતે આપણે કરીએ કે કામ તો એ બે પ્રકૃતિ સાથે જ કરાવડાવવાનું છે પણ આપણે બેનું કઈ બરાબર છે એ તો બહુ સારું લુબ્રિકેશન કર્યા કરવું ફ્રિક્શન થાય નહીં ઘર્ષણ થાય પણ આ તો બરાબર છે અને એ તો હવે આ ટીમવર્કમાં બધું ભેગા મળીને ડિસિઝન લેવાનું એ સારામાં સારી વસ્તુ છે પણ આ મૂળ શું છે કે આ દ્વેષમાંથી ભય અને દ્વેષ પ્રતિકોણ કરવાથી ઓગળતો જશે તો ભય પછી નહીં રહે આપણને દાદાની મહાત્મા માટે વાપરવાથી અથવા સત્સંગ રિલેટેડ વાપરવાથી લોભની ગાંઠ છૂટે હા મહાત્મા માટે સત્સંગ માટે આ દાન પુસ્તકો માટે સરપ્લસ હોય તો બધું કરવું આમાં નાખવું અને આ ફોનને વાપરીએ છીએ ને ફોન વાપરીએ આપણે ટાઈમ વાપરીએ બધું દાદા માટે જ વાપર્યું ને પછી દાદાની શું લખ્યું છે ગેરંટી શબ્દ આવ્યો ને હમણાં આપણે જ્યારે વાંચતા હતા ત્યારે હા ગેરંટી આવ્યો હતો ને એટલે એ થોડું ગેરંટીનું આમ એટલે અમારા મહાત્મા પ્યોર છે એવું દાદા ગેરંટી આપે છે આ મહાત્માઓ બધા નહીં કોઈક બાપા માંદા હોય ને તો એ યાદ કર્યા કરે પહેલાં હજુ આવ્યા નથી મળવા પહેલાં આવ્યા નથી અને પેલા ભાઈ મળવા આવે ને તો શું કે ખાસ ટકે એવું લાગતું નથી કે હવે એવું ભાવના કરીને જાય બિચારા તો આપણા મહાત્માઓ ટકે એવા હોય કે ના ટકે હે દાદા ભગવાન એને દાદા સિમંદર સ્વામીનું શરણ મળો જ્ઞાનમાં રે જબરજસ્ત બોલો એવી પોઝિટિવ ભાવના કર્યા કરે ને આખો દાડો અરે અસીમ જે જે કાર કરે બધા એમને શાંતિ થવા માટે અને પહેલાં બહારના લોકો આવીને જોયા કે કાંકે ટકે એવું લાગતું હોય વ્હીલ વ્હીલ બનાવ્યું છે કે બધું દુઃખી થશે છોકરાઓ કે એવું બધું બોલતા હોય બોલભાઈ જતા વાર નહીં લાગે છે કંઈ ખાસ કંઈ રહ્યું નથી કે છે આ જવા ના કે છે આ છૂટે તો સારું બિચારાને શાંતિ ને એવું બધું બોલતા જાય અને આપણા મહાત્મા એવું કશું ના બોલે દાન કોઈ બગાડે જ નહીં ભાવ બગાડે જ નહીં ને એટલે ઉલટાને શાંતિ થાય દાદાનું જ્ઞાન હાજર રહે દાદા હાજર રહેજો કલ્યાણ થાય આખો દાડો કલ્યાણની ભાવના કરે એટલે આ મહાત્મા બધા દાદા કહે છે દાદાની કેવી દ્રષ્ટિ હશે આપણે શું જોઈએ છે જો જૂઠું બોલે છે જો બહુ ગુસ્સો કરે એટલે વર્તન જુઓ છે આપણે દાદા એમની સમજણ જુએ છે
કે શેમાં વર્તે છે, તો કે શુદ્ધાત્મા છું. આ શુદ્ધાત્મા આ ખોખું તો ડિસ્ચાર્જ પાર્ટ છે, એ ગયા ભાવમાં ભરેલું અત્યારે નીકળે છે. આજે શું ભરાય છે? તો કે હું શુદ્ધાત્મા છું. સિમંદર સ્વામી મને તમારું શરણું આપો, અનન્ય શરણું આપો, નિરંતર આપનું અનન્ય શરણું મને. દિન રાત એ ભાવના કરે છે. તો કે એ પોતે શેમાં છે આજે? તો કે આજે એની બિલીફ છે ને એ આજે પોતે. અને આ વર્તન એ ચંદુભાઈનું ડિસ્ચાર્જ, એની કોઈ વેલ્યુ દાદા જુએ નહીં. એ પોતે શેમાં? તો કે આ મહાત્મા આવતે બહુ ત્યાં જશે ને ત્યાંથી મોક્ષે જશે. એક બે ત્રણ અવતારીએ તો એક અવતારી તો ભગવાનના વખતમાં હોય ને તો લોકો નમસ્કાર કર્યા કરે. હા, મોક્ષે જનારો કે છે, અસંભવ્ય કહેવાય કેટલો બધો નજીકમાં મોક્ષે જનારો એક બે ત્રણ અવતાર. અને દાદા એ દ્રષ્ટિએ કહે છે કે આ મહાત્માને હું ગેરંટી આપું છું, અને આખો દાડો હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું સિમંદર સ્વામી જેવો શુદ્ધ આમાં. આવું બોલતો હોય બોલે આપણે લાગે આખો આમ હમણાં મારી જોડે ઝઘડો કરતો હતો. વિધિ કરે છે, મારા ઝઘડો કરનારો ભાગ ડિસ્ચાર્જ છે. એ પેલીનો હિસાબ હોય ને આનો હિસાબ, બે માઇનસ થ્રી પ્લસ થી તણખા જરીને પૂરા થઈ જાય. ઇફેક્ટ આપીને પરમાણુ ગયા. પોતે શેમાં છે? તો પ્રતિ કોણ કરતો કે હે દાદા ભગવાન માફી માગું છું. એટલે પોતે આ જ્ઞાનમાં છે અને દોષોના પ્રતિકોણમાં છે, એને મોક્ષે જ છે પહોંચાડશે. એટલે દાદા કહે છે અમે ગેરંટી લઈએ છીએ આ લોકોની. સમજાયું ને? એટલે હવે કાલથી બધાને આપ્યા નહીં કરતા. શું દાદાનું મહાત્મા ને લઈ જા 25,000? એટલે પછી ઘર વળી ગયા, મારી માટે કશું રાખો તો ખરા. અહીં કહે છે ટેક્સની ચોરી કરી ને દાન કહેવાય, દાન દેવાય? એ તો દો તો સારું બધું, કારણ એ બધું જવાબદારી ઓછી થાય ને. દરેક વ્યક્તિને રેકગ્નાઇઝેશન, શું લખ્યું છે, રેકગ્નાઇઝેશન ગમે છે. મહાત્માઓ પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને પોતે શું સેવા આપે છે એ કહેવા માગે છે, તો એ ડોનેશન આપે. એને એક્ઝેક્ટ ફેસિલિટી ન પાય પરંતુ રેકગ્નાઇઝ કરી શકાય. એ તો જ્યારે ખરેખર આમ તો કેવું છે, આ ડોનેશનો લગભગ બધું લિસ્ટ હોય છે, મારી પાસે આવતું જ હોય છે. અને અમુક બહુ અમુક કોઈને પ્રાઇવેટ કેવું હોય તો એ અમને તો કહેતા જ હોય છે કે ભાઈ અમે આટલું આપવું છે ને આ મંદિરમાં છે. બરાબર છે, એટલે ખબર તો પડતી જ હોય છે. અને છતાંય કોક રહી ગયું હોય ને તો ડરવાની જરૂર નથી, દાદાને બધી ખબર પડે જ છે. અને મહીવાળા દાદાને બધી ખબર પડે છે. એટલે આ તો મનને થાય કે ભાઈ મારી વાત બધી જાણે તો સારું, તો લગભગ બધી ખબર પડી જ જતી હોય છે અમને. ઇન્ડિયામાં એ બધું આવે છે ને, બધું કાગળિયા ઉપર મારી પાસે લિસ્ટ આવી જાય બધું. સાવ નાની નાની રકમનું ના આવે, 51 ને 101 નું. મોટી મોટી રકમનું બધું આયા જ કરતું હોય. એ તો ઘણા મંદિરમાં નાખી આવતા હોય છે, એનું એ કંઈ લિસ્ટ ના હોય. એ તો પછી ફંડ ભંડોળમાં આવ્યું એ ખબર પડે. પણ મૂળ વસ્તુ શું છે કે આજે કહે ને કે આપણે કોઈને ખબર ના પડે એ રીતે પણ આપ્યું હશે ને તો મહીવાળા ભગવાનને બધી ખબર છે. જેમ ગોટાળો હોય કોઈને ખબર પડ્યા વગર ચાર રૂમની દિવાલમાં કરતો હોય, પણ મહીવાળા ભગવાનને બધી ખબર પડી જાય છે. એટલે અંદર ખાને સમજી જવાનું કે મહીવાળા ભગવાનને ખબર પડી ને છે દાદા ભગવાન સુધી ખબર. અને આ દેવદેવીઓ બધા અવધિ જ્ઞાનવાળા, એને બધું રજે રજની ખબર પડે. એટલે આ બધું દેવો બધું આ સંચાલન છે, સિમંદર સ્વામી ભગવાનનું મિશન છે. એટલે બધી ખબર પડી જ જવાની બધી, અને તમને જરૂરિયાતનો બધો આશીર્વાદ મળી જ જવાનો. સુધીરભાઈ, પછી દીપેશ. દાદાશ્રી, દાનની બાબતમાં એવું વારે વારે કહે છે કે જરૂરિયાત કરતાં વધારાનું હોય, સરપ્લસ હોય તો એ આપવું, તો હવે જરૂરિયાતનું પ્રમાણ કેવી રીતે માપવું? કારણ કે મોહ અને લોભ બંને અંદર અંદર મારામારી કરતા હોય, ને પછી ફાઇલો હોય નજીકની એ લોકોની જરૂરિયાતના પ્રમાણ પણ જુદા જુદા હોય, તો એનું કંઈક જરા સાધન પૂછી જવાનું. હા, આપણું તો સિમંદર સિટી રહેનારા બધા ડિમ્પલભાઈ પાસે આવતા હોય છે, અને એ બધું સાધારણ તમારે જોઈએ ભાઈ તમે કઈ રીતે રહો છો, પછી તમારું આટલું ગણિત બધું એ ફટાફટ એમને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીને તમને કહી દે કે તમારે શું. અહીં જાણકાર હોય તો આપણે પછી જાતે કેટલી મગજમારી કરે. પૂછી જોયું તે કહે છે ભાઈ આટલું હોય તો બહુ થઈ ગયું, તો આપણને જજમેન્ટ આવી ગયો, અને 10% તમે એડ કરો ચાલો ને.
અને પછી તોય વધ્યું હોય તો ના સમજણ પડે કે આ એક્સ્ટ્રા જ છે આપણી પાસે. બરાબર. અને એ છૂટથી જ કહેતો હોય એકદમ હાવ કટોકટી ના બતાડે. એટલે આ શું સાધારણ આપણા મહાત્મા બધા રહે છે ને, તો એની અંદાજ આવી જાય કે એનો ઘરનો ખર્ચો, છોકરાની ફી. હવે તમારા છોકરાને તો ફી ભરવાની હોય નહીં ને, એ પતી ગયું તમારે. એ તો છોકરાની ફી ભરવાની, પછી કોલેજમાં જશે તો એ ફીઓ ભરવાની, તબિયત આ તે બધું. એટલે આવું સાધારણ બધાનું અનુભવ ઉપરથી થોડું તારણ કાઢ્યું હોય અને બધી ખબર પડી જાય તો. અચ્છા. કારણ કે ઘણી વાર શું બુદ્ધિ પોલ મારે કે કંઈ નહીં, આપણે વિલમાં લખી જઈએ તો પછી પણ દાન તો થશે, હમણાં થાય થાય તો એવું એવું પણ થાય પછી. થાય થાય, પણ આપણે પૂછી જ રાખીએ. આવું છે, આપણે અહીંયા બધી વાતો ચીતો કરીને જાણી રાખીએ તો ખબર પડી જશે. બરાબર. જય સચિન. આ નહીં તો ભાવ થતો હોય ને ધીમે ધીમે થોડું થોડું આપ્યા જ કરવાનું. એ જે વખતે વખત આવ્યો આ પ્રોગ્રામ છે, લાવો થોડુંક આપ્યું, એટલે શું વહેતું મૂક્યા જ કરવાનું. નહીં એક દાડો સામટો વરસાદ પડે સારું કે જરમરમ થોડો થોડો આયા કરે સારો એવું. એટલે જ્યાં એઝ એન વેઝ પ્રોગ્રામ થતા હોય, જન્મજયંતિ આવી તો કે લો મારે અને આટલું અપાય એવું છે તો કાં આપી દો હમણાં. એ શું એક વહેતું થઈ જાય ને, ખુલ્લું થતું જાય. પછી કે હું આપીશ મારે ગયા પછી. અરે ગયા પછી. દક્ષેશ જોશી. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી બોલો. પૂજ્યશ્રી મને એક પ્રશ્ન, બે પ્રશ્ન છે મારા. એમાં પહેલો છે, મને બહુ વખતથી બહુ મૂંઝવે એવો પ્રશ્ન છે. હું બહુ રૂઢિચુસ્ત ફેમિલીમાંથી આવું છું અને અમારે અહીંયા દાનનો બહુ એ છે. નર્મદા પરિક્રમા કરવા આવે, અમે કવિ રોડની બાજુમાં રહીએ છીએ, તો બધાને જમાડવા, ખવાડવા, ચા પીવડાવી. રોજના બે ત્રણ જણા આવે? ના, ઘણીવાર સો જણા આવે. સો જણા આવે. હા, તો ઘરના બધા હેરાન પરેશાન થઈ જાય, પણ કરે, અંદરનો ભાવ બગડે અમુક વાર. તો શું કરવું? તો એ પાપ બંધાય? ભાવ બગડે એનું પ્રતિકરણ કરવું પડે. કારણ કે પપ્પા મમ્મી ની બોલ કા તો જમાડો, જમાડો હોય તો ભાવ નહીં બગાડવાનો. ઘણીવાર એવા લોકો બી આવે, સગવડતા છે બધી, પૈસાની બધી છે, બધી છે, બહુ સારું. કારણ આપણે તમે બીજો વાક્ય લખ્યું છે, હું પૂજા પાઠ કરાવું છું, દાન દક્ષિણા પણ લઉં છું. હા, એટલે અહીંથી લઈએ છે ને આપીએ તો સારામાં સારું થઈ ગયું ને. આમાં એ ટૂંકી વાત શું છે કે તમે 100 જણાને પહોંચી ના વળતા તો કંઈક માણસ મારા જ રાખી લેવાનું. પણ એ તો પપ્પા મમ્મી માનતા નહીં કે આપણે જ કરવાનું જાતે, આપણા કરવાનું ખરું. પણ કહેવાનું તમે જાતે કરો, પણ થોડું હેલ્પરમાં બે ત્રણ જણા રાખો ને, એટલે થોડું ગુજરાળ ગુજરાળ કરવાનું, કામવાળા બે ચાર મૂકી રાખવાના. એટલે એમને આ ઉંમરે તબિયત, હવે તમારી જો આટલી 40 વર્ષ હોય તો એમની તો 65 વર્ષ હશે જ ને. પછી શરીર તો પછી ધીમે ધીમે ટેકો આપવો પડે ને. કેવા એટલે ભાઈઓ ત્યાં છે અને એ લોકો છે, પણ ઘણી વાર તમે અહીંયા રહો છો? હું અહીંયા રહું છું. અને તોય તમને ત્યાં એ લોકો ફિરશે બધાને, તમે અકડામણ થયા? ના, મને એ લોકોને થાય છે, મને બી થતી હતી. હું હતો ત્યાં હતા, પણ તો પણ થોડી સમજણ ગોઠવતા કે આપણે ભાવ નહીં બગાડો, ભગવાન બહુ આવી પૂછે. પણ ઘણી વાર અયોગ્ય વ્યક્તિ આવે તો પપ્પા જમીને જતા રહે ને, બીજું માથાકૂટ નહીં. ના ના, કોઈને વાસણ આપી દે, કોઈને આપ્યા કરે ને. હા, કોઈને કંઈ ઠંડી માં તો એટલું સમજી લેવાનું, એ લોકો બધું કરે, એમને દિલમાં ભાવના થાય છે ને તો કરવા દો ને. આ માણસ ક્યારે કોઈ દાડો આવું નોબલ થાય જ નહીં. પારકાન જાય, એનો કોઈ દાડો ખોટ ગઈ છે? ના, લક્ષ્મીની ભગવાને બહુ આવ્યું. બસ તો પછી સમજી જાઓ ને કે એ લોકોના પુણ્ય એનું એ લોકો આપી રહ્યા છે, એમની એમની બેંક બેલેન્સમાંથી આપી રહ્યા છે. એટલે તો આવા તો આ સતયુગમાં એ મળવા મુશ્કેલ. એટલે સારું કહેવાય, આપણું સંકોચિત મન એટલે આપણને થાય કે ખોટું કહેવાય, નથી આપવું, આ માથાકૂટ કોણ કરે ને. બે ત્રણ માણસો ભાડે રાખી લેવાના, બધા કરાવડાવો. થતું હોય આજો સેજા સે ચાલતું હોય તો ચાલવા દો. આ તો ક્યાંથી આપણે ભાગે, અતિથિને તો દેવો ભવ કીધા, કોઈ આપણે ત્યાં ખાવા આવે એવું નથી, ખબર છે? આ તો કેવા પણ ભાગ્ય હોય ને આપણે ભાગે આવું આવે, કરવા દે, ચાલવા દે ને, એમને એમને આનંદ થાય છે ને ચાલવા દો. એટલે પૂછેશી ભાવ એવો થાય કે આ કરવું જોઈએ, અને વાત કરીએ તો ભાઈને પણ એવું થાય, પણ આ પર્યુષણના સત્સંગમાં જવાનું હોય અને એવું થાય કે વસ્તુ છે. પણ આપણે થોડું મહારાજ બહારાજ રાખો, નહીં તો બે ચાર પાંચ હેડ પર મૂકી દો અને બધું કરાવડાવ્યા કરો. આપણે કહો જો હું આ બે દિવસ કે 8 દિવસ જવાનો છું, પછી આગળ પાછળ કરીશ, તો એ વ્યવસ્થા સંમતિ ગોઠવીને ગોઠવી નાખવાની. આવું આપણે, એટલે આપણું પ્રાયોરિટી બદલાય, પણ તેથી કરીને એમની ભાવના છે થવા દો. આ તો બહુ ઊંચું સંતો જેવા કહેવાય બિચારા, કોઈ પોતાના પૈસા બેલાડે અને કોઈ બિચાર ખાવાય ના આવે. આ તો પરિક્રમા કરતાં કરતાં બધા આવે અને પાછા એના જ રોજ ખાવા આવે છે? ના,
હા જુદા જુદા આવ્યા ને એટલે ના સમજણ પડે કે ભાઈ આ બધા વટે માર્ગુ બધા, એટલે આવું ભક્તિથી બધું પરિક્રમા કરે ને પછી દર્શન અહીં જમીન પછી જાય સંત આશીર્વાદ આપીને જવાના, ખબર છે? એનો નિયમ કેવો છે કે તમારી લક્ષ્મી કોદાળો નહીં ખૂટે. અને શક્તિ એ મા બાપને તમે જોશો ને તો શરીરમાં શક્તિ બહુ હશે, બધું કરી શકે એકદમ એ આનંદમાં ઉલ્લાસમાં બધું, અરે રોગ બોગ ના થાય, રિપેરિંગ થઈ જાય શરીર તો. એટલે કરવા દો, સારામાં સારી વસ્તુ છે. આ કળિયુગમાં આવું હોય નહીં, થયું આવ્યું છે આપણે ભાગે, આ તો કંઈક હશે પુણ્ય તે આવ્યું છે, થવા દો. એની વ્યવસ્થામાં તમે હેલ્પ કરો એને, અને ઘરના બધાને કંટાળશો નહીં. તમારે જે ખૂટે કામ કરવાનું ના ફાવતું હોય તો માણસોની વ્યવસ્થા ગોઠવો, પણ ભાઈ યાર ઓર્ગેનાઇઝ કરો અને પણ જમાડો લોકોને. લોકો તો મોટા મોટા ટ્રસ્ટ આ જલારામ બાપાના વીરપુરમાં ને બધે જમાડવા માટે તો બધો ફંડ ઊભા, લોકો આપે ને લોકો જમાડે, જમાડ ફંડ લોકો આપનારા બહુ હોય છે પણ જમાડવા માટે ઊભા રહેનારા હોતા નથી. તા તો દિલથી પોતે પોતાનો જ ખર્ચાથી લોકોને જમાડે કેટલા ભાગ્યશાળી. એટલે સારી વસ્તુ છે, ચાલવા દો. અને ઘણીવાર પૂજ્યશ્રી અયોગ્ય વ્યક્તિ બધું લઈ જાય તો એ અયોગ્ય, આ દરિયો આ નદી જોતી હશે, અયોગ્ય માણસ પાણી પીએ છે, આ કેરી તોડીએ છે ને તો અયોગ્ય તોડે છે, એવું જુએ કેરીને આંબો આપે કેરીઓ બિચારો આંબો, આ આપવા દો ને. અયોગ્ય કેટલા, 100% યોગ્ય હોય છે કે 2% યોગ્ય? 2%. અરે 1% શું હિસાબ, 98%, 99% તો સારા માણસો લાભ લઈ ગયા. અને સાચા ખરેખર બિચારા પરિક્રમા કરીને થાક્યા પાક્યા હોય એવો આશીર્વાદ આપીને જમીન જાય, ખબર છે? અને બહુ મોટું મિષ્ટાન બિષ્ટાન બનાવવાનું નહીં ને, સાદું જ ને, સાદું ખીચડી કઢી રોટલા શાક એવું બધું ચાલવા દો ને. આ ક્યાંથી આ બધું મળે? કળિયુગમાં આવું હોતું હશે આપણા ઘેરે? એટલે ભાવ નહીં બગાડતા શું, અને ઘરવાળાને શીખવાડે ભાવ નહીં બગાડવાનો, ઉપાય ગોઠવો. એટલે પણ બહુ બધું આવી જાય ને, બહુ ફોર બહુ, કારણ કે ઘણી વાર એકદમ કોઈ આવી જાય તો એવું થાય કે આ અત્યારે કઈ આવી જાય, કઈ વાંધો નહીં. આપણે હવે આપણે ખુલ્લું રાખ્યું છે તો બારણું આપણે સમજી જવાનું કે આવશે ગમે ત્યારે, એટલે થોડું વ્યવસ્થા રાખવા, નહીં તો છેવટે મોહન થાળ ને સેવ ગાંઠિયા ને બુંદી ને થોડા બધો રોટલા ને અમુક ઘડીને મૂકી જ રાખેલું હોય કે આ વધારાને કોઈક આવી જાય તો આપ આટલી વસ્તુ તો આપો એને બિચારાને તાત્કાલિક આપી શકાય. એ લોકો એમ નથી માગતા કે મને અત્યારે શીરો બનાવો અને દાળ ભાત બનાવી કે આ મોહન થાળ ને સેવ ગાંઠિયા, હા કશો વાંધો નહીં, અને થોડું સરસ ઠંડુ પાણી પીવડાવે ધન્ય થઈને જાય. અને પાછું એના ઘરે એને એ બોલે કેટલી ભાવના કરે ખબર, કે આવું મારે આપવું છે બધામાં, આવું ભગવાનનું કામ કહેવાય. તો ચાલવા દો. બીજો ક્વેશ્ચન એવો હતો પૂજ્યશ્રી કે હું અહીંયા પૂજા પાઠ પણ કરાવું છું, કથા અને આ તે બધું, તો હું દાન લઉં છું તો મને દોષ લાગે? ના ના, એ તો તમે ફી કહેવાય. ટ્યુશન ફી હોય છે ને કે ભાઈ આ જો 7મા ધોરણની ભાઈ ₹50 લે, $50 હવે, અને 3જા ધોરણને 15 એવું બધું હોય છે ને, કે લગ્નની કથા લગ્નની વિધિ હોય તો એના ભાઈ $200 લેવાના હોય, મરણ તીર્થ તો ભાઈ 300 હોય, એ બધું હોય છે ને નિયમ, એટલું જ ને. કે જેવો ઘરાક એવો વધારે, ના ના ના, આપણે નિયમ ગોઠવી નાખવાનો એટલે મગજ મારી જ નહીં આપણે. લગ્નમાં પણ 3 જાતની હોય ભાઈ, ઉતાવળથી હોય તો આટલી, 2.5 કલાકની વિધિ હોય તો આટલી, એ સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખવાનું એટલે મગજ મારી જ નહીં, બુદ્ધિ વાપરવાની જ નહીં. એક વખત બુદ્ધિ વાપરીને સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખો કે બાબાનો જન્મ થયો એની વિધિ કરાવી તો આટલા પૈસા, વાળ કપાવવાના તો આટલા પૈસા, હોય ને બધું બાલમોરા ઉતારવાના. અને ધીમે ધીમે આપણે ચોપડી લઈ જવાની, એડજસ્ટ એવરી એર, અથડામણ ટાળો, હું કોણ છું, એટલે 2-4 ચોપડી ગિફ્ટ આપવાની, પૈસા લીધા હોય ને ફ્રી ઓફ કોસ્ટ સાહેબ રાખજો, અને આવજો અહીંયા આવજો. શું આપણે દાદાનું કામે કરતા જવાનું, પેલું આપણું એ કહેવાય આપણી ઇન્કમનું રોજીરોટી જે રીતે આપણે આવ્યું છે હવે એ બીજો દુરુપયોગ નહીં કરવાનો. અને રિવાજ હોય ને અમુક લેવાના, કેવા પૈસા, વિધિના પૈસા લેવાનો અમુક રિવાજ હોય ને, ક્યાંક લેવાનું હોય એ પ્રમાણે સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખવાનો, નહીં ફિક્સ રેટ જ આ લેશો તો કાંઈ નહીં, ફિક્સ રેટ જ હોય ને મોટા મોટા સ્ટોરોમાં, આ $7 ને $25 ને $200 બધું ફિક્સ જ રેટ હોય. ભાઈ થોડું ભાવતા કે નહીં, અમારું કશું ના ચાલે, આ ફિક્સ રેટ જ છે, એ ફિક્સ રેટ કરી નાખવાનું. એવું થઈ શકે કે? હા થઈ શકે, કરી નાખો ને. એટલે પછી બુદ્ધિ વાપરવાની નહીં, એને ખબર હોય કે આપણે બોલાવીએ છીએ આટલો ખર્ચો થવાનો છે, એ સમજે તૈયારી સાથે જ બોલાવે પછી. જય સચ્ચિદાનંદ. કદાચ પછી ફ્રૂટ બુટ બધું આપી દે એક્સ્ટ્રા, એ જુદી વસ્તુ છે. એવું હોય ને એની એની બોનસ, બોનસ ના કહેવાય, બોનસ જેવું સમજવાનું, એ જાતે આપે, આપણે માગ્યું નથી.
છતાં શાલ ઓઢાડે ને થોડું ફ્રૂટ આપે ને થોડું કંઈક સીધું સામાન આપે તો આપણે એમ જવાનું કે આ માણસનું આવ્યું છે કે આવ્યું છે. આપણે માગતા નથી એને કે ભાઈ તમારે આટલું આપવું જ પડશે એવું કશું, એ ફિક્સ રેટમાં બધું પતાવી દેવાનું. એવું હોઈ શકે, થઈ શકે, થઈ શકે તો સહેલો રસ્તો થઈ ગયો આપણે. શાંતિ જય સચ્ચિદાન થઈ સચ્ચિદાન પરશુરામ જય સત્યજન પૂજ્ય શ્રી. દફો નુકસાન દેવું બધું વ્યવસ્થિત ને આધીન છે, દાન પણ વ્યવસ્થિત ને, હા ખરેખર વ્યવસ્થિત ને આધીન છે. એટલે ડિસ્ચાર્જ કર્મ જ કહેવાય ને. આપણે ભાવમાં પણ યશ કરીએ છીએ, ડિસ્ચાર્જમાં પણ યશ છે અને ભાવમાં યશ કરી ને આપવા જેવું છે. એટલે આપણે એ મતવાળા અભિપ્રાય રાખીએ છીએ કેમ તો કે સિમંદર સ્વામીમાં આપો, દાદામાં આપો, જ્ઞાનદાનમાં આપો, મહાત્મા માટે કરો, એ બધું સારી વસ્તુ છે એવું આપણું અગેઇન યસ કરીએ છીએ. બાકી છે ડિસ્ચાર્જ થવું ના કીધું થવું. પેલા ભાઈ નથી પ્રશ્ન પૂછ્યો કે મારે લક્ષ્મી ઘણી આવે છે પણ અપાતું નથી, તો કે અપાવું વ્યવસ્થિતને આધીન છે. એક પૂર્વે કંઈક હિસાબ ભાવના બાંધી હોય તો અપાય, નહીં તો પછી ના અપાય. હા તો એમાં આપણે આપણો પુરુષાર્થ ખરો ના, એટલે આપણો ભાવ એ પુરુષાર્થ. આપણે કંઈ પરશુરામભાઈ નક્કી કરો આપવા જેવું છે, પછી જે બન્યું સાચું એ ભાવ કર્યો ને એટલે એક જાતનું અંતરાય તૂટે પાછો. પણ એ અપાવું ના અપાવડું વ્યવસ્થિતનો હિસાબ, વ્યવસ્થિતના જ આધાર, ખરેખર વ્યવસ્થિતનો આધાર છે. પણ આપણે વ્યવસ્થિત બન્યા પછી કહીએ છીએ. બરાબર છે, પ્યાલો ફૂટી ગયો પછી કહીએ બન્યું એ વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે આપણને ખબર નથી અપાશે કે નથી અપાવવાનું. એટલે આપણે અપાવવાની બધી જ પ્રયત્ન કરો અને પછી બન્યું એ કરેક્ટ. અને ઘણો આ બધું લિંક કેવી હોય છે મહાત્માની, કે ગયા ભાવ ને આગલા ભાવ બધી લિંકવાળા મહાત્માઓ છે. એટલે એમણે ભાવનાઓ કરેલી, દાદા છે કે એટલે જ્ઞાની છે કે અથવા તો મારા સંત મારા જે ગુરુ મહારાજ જે મને કહે એ બધું મારે કરવું, એ બધી ભાવનાઓ કરેલી હોય. એટલે આ શબ્દ આવે ને તમારું ચાલુ થઈ જાય ને એ રિઝલ્ટ આવી જાય કે તમે આ ભાવના બાંધી હોય કે મારે મારા ગુરુ જે કહે મારે કરવું. એટલે એ આધીન તમારી ભાવના પછી કે ભાઈ દાન આપજો આ જગ્યાએ તો તમે તરત કરી નાખો. એટલે દાન આપવાનો ભાવ નહોતો, એમને આજ્ઞા પાડવાનો ભાવ હતો અને એના આધારે દાનની ક્રિયા થઈ જાય પછી. એટલે આપણા મહાત્માઓનું બધું એવું થવાનું, પૂર્વની લિંકવાળા છે બધા. શ્રીમદ હોય કંઈક દાદા જેવા કંઈક બીજા મળ્યા હોય, શ્રીમદ જેવા મળ્યા હોય, કંઈક કંઈક બીજા વચ્ચે કોઈ જ્ઞાની જેવા કોઈક હોય અથવા ગુરુ એવા મળ્યા હોય તો આપણે ભાવ જ કર્યો કે મારે મારા ગુરુને આજ્ઞા પાડવી છે. દાદા મળી જાય તો આપણે એમની આજ્ઞામાં સિન્સિયર થઈ ગયા. એટલે સવારે જે આપણું ડિસ્કશન થયું કે સેન્ટર બનાવવા માટે ફંડ ઊભું કરવું છે અને દીપલભાઈએ જે એનો એક્સપ્લેનેશન આપ્યું એ ચોખ્ખું એમ જ દેખાડે છે કે વ્યવસ્થિતને આધાર છે, તમારે કંઈ કરવાનું જ નથી. પણ વ્યવસ્થિત બન્યા પછી આપણે કહીએ ત્યાં એવિડન્સને પોઝિટિવ વધારીએ છીએ. આપણે એમનો ભાવ છે તો કે યસ આપણે આપણો ભાવ છે કે ક્યાં જગ્યા શોધો ને શું થાય તો વિચારો બધા. એ યસ રાખવાને આપણે યસ કરતા કરતા પછી કે ભાઈ આ તો ના પોસાય તો કેન્સલ. એટલે આપણા હાથમાં ખાલી ભાવ કરવાની સત્તા છે, પ્રયત્નો બધા કરાવશે વ્યવસ્થિત જુઓ તો ખરા. પરશુરામભાઈને વ્યવસ્થિત શક્તિ પ્રયત્નો કરાવે છે. આ ખરેખર ભાવ, આપણે તો અક્રમ વિજ્ઞાન શું કહે છે કે તમે હવે ભાવના કરતા રહ્યા નથી, તમે આત્મભાવમાં આવી ગયા, સ્વભાવ ભાવમાં. એટલે પરશુરામભાઈ શું કરે તો વ્યવસ્થિત શક્તિને ભાવે કરાવશે, પ્રયત્નો એ કરાવશે, કાર્યો એ કરાવશે, તમે શું બને જુઓ. આપણું છેલ્લું વાત એ છે આપણું પોતાનું સ્વરૂપ કે હું શુદ્ધાત્મા ને પરશુરામભાઈ શું કરે જોવું મારે. જય સચ્ચિદાનંદ.